छठी का था छठे नहीं आता पांचवी पांचवी। हाँ से सब बदन सी अभिभू यनानी निराम गंधे धीमं टियप्पा आनुत्तरे सर्वजगन्सि विज्जं गन्थातीते वेणौ। से सर्वदंशी भगवान केवा छे सर्वदर्शी छे एटले त्रिकाल ना दाता छे। अभिभूयनानि एने बधा क्रोध वगैरे कषायोने अभिभूत करीने पराजित करीने अने जे केवल ज्ञानी थई गया छे। निराम गंधे एटले एनामां कोई प्रकारनी गंध नथी रही एटले कोई प्रकारનો મેલ નથી રહ્યો, કશાય નથી રહ્યા, નિરામ ગંધે થઈ ગયા એટલે નિર્દોષ થઈ ગયા। ધીમમ ઠિયપ્પા ધૃતિમાન એટલે ધૈર્યવાળા, અને સ્થિતાત્મા સ્થિર જેની આત્મા છે, અડોલ જેની આત્મા છે। અનુત્તરે સર્વ જગન્સી વિજ્જમ એ અનુત્તર છે એટલે એના પછી એટલે એના જ્ઞાનના પછી એના નિર્મલતાના પછી કોઈ બીજી નિર્મલતા નથી, એના જ્ઞાન પછી કોઈ જ્ઞાન નથી, એટલો અનંત જ્ઞાન એટલે અપર જ્ઞાની અને અનંત દર્શી થઈ ગયા છે। સર્વદંશી સર્વ જગન્સી વિજમ, સર્વ જગન્સી એટલે સંપૂર્ણ જગતને વિજમ જાણવા વાળા। ગ્રંથા અતીતે ગ્રંથ જે ગાંઠો છે એનાથી અતીત એટલે એનાથી રહિત થઈ ગયા છે, અભયે ભય રહિત થઈ ગયા છે, અને અનાવું એટલે આયુનો બંધ હવે નથી, હવે આયુ એની આગળની બીજો જન્મ નથી એવા ભગવાન મહાવીર છે એવું સુધર્મા સ્વામી જંબુ સ્વામીને કહે છે। સર્વદંશીમાં શું કહે? સર્વદંશી બે સેમ જ? હા એક જ વસ્તુ છે, સર્વદર્શી એટલે કોઈ વસ્તુ રહી નથી, એના દર્શનથી બહાર કોઈ વસ્તુ રહી નથી, અને અનંતદર્શી એટલે અનંતને જોવા વાળા એમ। કોઈ પૂછવું છે કોઈ શબ્દ કે આગળ ચાલીએ આપણે? સે ભૂઈ પન્ને અણિયે અચારી ઓહંતરે ધીરે અનંત ચક્ખુ અનુત્તરે તપહિ સૂરી વા વૈરો યનિન્દેવ તમમ પગાસે। સે ભૂઈ પન્ને ભૂતિ ભૂતિ શબ્દ છે, વિભૂતિ ભૂતિ આપણે કલ્યાણ મંદિરમાં ભૂતિ શબ્દ આવેલો છે, ભૂતિ અને વિભૂતિ એટલે ઐશ્વર્ય, જે ઐશ્વર્ય સંપન્ન છે અને એની પ્રજ્ઞા કેવી છે? ઐશ્વર્ય સંપન્ન એટલે બીજાના કલ્યાણ કરવા વાળી એની પ્રજ્ઞા છે, અર્થાત અર્થ થાય છે એટલે પ્રજ્ઞાનું જ્ઞાનનું ઐશ્વર્ય શું છે? જ્ઞાનનું ઐશ્વર્ય એ છે કે તમે બધાને જ્ઞાન આપી શકો, હે ને, કલ્યાણ કરી શકો, એ છે ભૂઈ પન્ને એટલે ભગવાનનો જ્ઞાન જે છે એ મંગલમય છે, શ્રેષ્ઠ છે, અણિયે અચારી અને એનો જે આચાર છે એ નિયત નથી કે આમ જ કરશે, આમ જ બેસશે, આમ જ ચાલશે, એવું નિયત નથી। અનિયત આચારી એટલે એનું એવું નથી કે આ 10 માઇલ ચાલવાનું જ છે, કે મારે 3 ઉપવાસ કરવાના જ છે, કે મારે 1 મહિનાનો ઉપવાસ કરવાનો છે, એવું નિયત નથી। બસ એ એના ઉપવાસ થઈ જાય છે, એનો વિહાર થઈ જાય છે, એનું આચરણ થઈ જાય, સહજ સહજ થઈ જાય છે। ઓહંતરે ધીરે, ઓહંતરે એટલે ઓહ એટલે સમુદ્ર, સંસાર સમુદ્ર, નદી કહો કે સંસાર સમુદ્ર કહો જે કઈ છે
એને પાર કરવા વાળા, તરે એટલે તરવા વાળા, ઓગને તરવા વાળા. ઓગ એટલે પાણીનો ઓગ હોય, પાણીનો જે પ્રવાહ છે એને ઓગ કહે છે સંસ્કૃતમાં. તો પાણીના પ્રવાહને તરવા વાળા એટલે સંસાર સમુદ્રને તરવા વાળા. ધીરે ઘણી વખત આવી ગયું છે, ધૈર્ય સંપન્ન છે. અનંત ચક્ષુ એટલે અનંત પદાર્થોને જોવા વાળા કહો, અથવા જેના ચક્ષુ અનંત છે. તો અનંત ચક્ષુનો અર્થ ઈશ એમ લેવાય કે જેટલા અનંત પદાર્થો છે સંસારના, એ બધા અનંત પદાર્થોને જોવા વાળા. અનુત્તરે તપઈ સૂર્યેવા, અને સૂર્ય, સૂર્ય એટલે સૂર્ય, અને તપઈ એટલે સૂર્ય જેવી રીતે તપે છે, પ્રકાશે છે, એવી જ રીતે અનુત્તર સૂર્યની જેમ પ્રકાશમાન. વૈરોય નિંદેવ તમ પગાસે, જેવી રીતે વૈરોચન ઇન્દ્રનું નામ છે, વૈરોચન જેવી રીતે ઇન્દ્ર આપણે કહીએ છીએ એવી રીતે વૈરોચન પણ કહેવાય છે. તો વૈરોચન જેવા એટલે ઇન્દ્ર જેવા તમમ એટલે અંધકારને પગાસે એટલે નષ્ટ કરવા વાળા, અંધકારને નષ્ટ કરવા વાળા ઇન્દ્ર જેવી રીતે વૈરોચન ઇન્દ્ર એને કહેવાય છે કે દુષ્ટોને મારવા વાળો જે ઇન્દ્ર છે ને એને વૈરોચન કહે છે. તો જેવી રીતે અંધકાર એ દુષ્ટને મારે છે, ઇન્દ્ર એવી રીતે અંધકારને ખતમ કરે છે એવા પ્રભુ છે. વૈરોચન જેવા પ્રભુ અંધકારને નષ્ટ કરવા વાળા છે. પૂછ્યું છે એમાંથી કોઈ શબ્દ કોઈને? એક ગાથાજી કરી લઈએ. અનુત્તરમ ધમ્મ મીનમ જિનાનમ નેયા મુનિ કાસવ આસુપન્ને ઇન્દેવ દેવાન મહાનુભાવે સહસ નેતા દિવિનમ વિશિષ્ટે. અનુત્તરમ ધમ્મ મીનમ જિનાનમ, જિનાનમ એટલે જેટલા પણ જિનેશ્વર થઈ ગયા છે, જેટલા પણ તીર્થંકરો થઈ ગયા છે, ઈ તીર્થંકરોનો જે અનુત્તર ધર્મ છે, અનુત્તરમ એટલે શ્રેષ્ઠ, અને ધમ્મમ એટલે ધર્મ, ઇનમ એટલે આ જિનેશ્વર દેવોએ બતાવેલું આ જે અનુત્તર ધર્મ છે એના નેયા, બીજી લાઈનમાં નેયા છે નેતા, એના ઈ નેતા છે. જે ચાલ્યો આવે છે ધર્મ એના ઈ નેતા છે, મુનિ છે. કાશ્યપ આસુપન્ને, કાશ્યપ, કાશ્યપ મહાવીરને કહે છે કે એ કાશ્યપ આસુપન્ને એટલે એની પ્રજ્ઞા કેવી છે? આસુપન્ય એટલે શ્રેષ્ઠ પ્રજ્ઞા વાળા, શ્રેષ્ઠ જ્ઞાન વાળા. ઇન્દેવ દેવાનું મહાનુભાવે, ઇન્દેવ દેવાનું મહાનુભાવે, મહાનુભાવ ઇન્દ્ર જેવી રીતે દેવતાઓના ઇન્દ્ર મહાપ્રભાવ વાળા છે, એનો પ્રભાવ, ઇન્દ્રનો પ્રભાવ દેવતાઓમાં સર્વશ્રેષ્ઠ છે, એવી જ રીતે સહસ્ર નેતા દિવ્યમ વિશિષ્ટે, દેવતાઓમાં શ્રેષ્ઠ વિશિષ્ટ સહસ્ર નેતા આ ભગવાન મહાવીર છે. દેવગણમાં એટલે દિવી, દિવી, દિવીનો અર્થ છે સ્વર્ગમાં, દિવ્યલોકમાં, દિવી એટલે દિવ્યલોકમાં. વિશિષ્ટે એટલે વિશિષ્ટ છે કોણ? ઇન્દ્ર. એવી જ રીતે સહસ્ર નેતાઓ જે જેટલા પણ છે એટલે ઘણા બધા બીજા ધર્મને બતાવવા વાળા જેટલા પણ નેતા છે એમાં શ્રેષ્ઠ છે મહાવીર. સહસ્ર નેતા એટલે હજારો, હજારો ધર્મને બતાવવા વાળા જે નેતાઓ છે એમાં વિશિષ્ટે એટલે વિશિષ્ટ છે ભગવાન મહાવીર. ઠીક, આટલું રાખીએ આપણે. હવે આપણે પ્રશ્ન શરૂ કરીએ. આપણો એક પ્રશ્ન પહેલાનો